છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલો, પ્રાથમિક શાળા, શિક્ષણ અને કોલેજ હોસ્ટેલના મકાનોના પ્રશ્ને નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા આજરોજ નિવાસી કલેક્ટર ગોકલાણીને જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તેઓ દ્વારા માંગ કરવામાં આવી કે જિલ્લામાં આવેલ દરેક મોડેલ શાળકોની શાળાઓની વ્યવસ્થા અને સંચાલકો માટે વાલી સમિતિ બનાવવામાં આવે. એકલવ્ય મોડેલ શાળામાં ભોજનથી તેમજ અન્ય સામગ્રી પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ સ્થાનિક ખેડૂત મંડળી કે વેપારીને આપવામાં આવે. એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળામાં હાલમાં જે શિક્ષકો, ગૃહપતિ અને ક્લાર્કની ભરતી કરવામાં આવી છે તે પૈકી કોઈ પણ ગુજરાતી ભાષાની આવડત ધરાવતું નથી, જેથી તે માટે સ્થાનિક ભાષાના જાણકાર શિક્ષકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ તેમજ શાળાના ઓરડાઓની અછત દૂર કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, યલગા ન્યૂઝ, ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ તરફથી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી શશીભાઈ, અમારા 6-6 તાલુકાના પ્રમુખશ્રીઓ, અલગ અલગ સેલના હોદ્દેદારો, વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તા સાથીઓ, અમારા સહયોગીઓ ભેગા થઈને છોટાઉદેપુર જિલ્લામાં જે શિક્ષણની હાલત બિલકુલ ખાડે ગઈ છે એના વિશે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. ખાસ કરીને EMRS પુણ્યવાટની શાળા જે બહાર આવ્યું આખું પ્રકરણ, કે જેમાં 125 કરતાં વધારે છોકરાઓ, કેટલાક શિક્ષકો 4-5 દિવસ દવાખાનામાં ખરાબ ખોરાક ખાઈને ફૂડ પોઈઝનિંગ થવાના કારણે દાખલ થયા. પરંતુ કમનસીબીની વાત એ છે કે આ ફૂડ પોઈઝનિંગની વાતને દબાવવા માટે સરકારી તંત્રના મોટા અધિકારીઓ, BJPના મોટા નેતાઓ આ ભેગા થઈને એને વાયરલ ઇન્ફેક્શનનું નામ આપીને આખી જે નિષ્કાળજી છે, આ જે કૌભાંડ છે એને દબાવવાનો પ્રયત્ન કર્યો, ખૂબ જ નિંદનીય છે. એ અમે રજૂઆત કરી. સાથે આ મોડેલ સ્કૂલમાં સરકારની જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને જે દર વર્ષે યુનિફોર્મ આપવાના હોય છે, શૂઝ આપવાના હોય છે, ઘણી બધી વ્યવસ્થા છે, 2 વર્ષથી આપવામાં આવ્યા નથી, એની કોઈ ચર્ચા કરતું નથી. અમે માંગણી કરી કે એની તપાસ થાય અને સ્કૂલ શરૂ થયાના આજ દિન સુધી એ બાળકોને એની જોગવાઈ પ્રમાણે કોપરેલ તેલ માથામાં નાખવા માટે સાબુ, પેસ્ટ એ હજુ આપવામાં આવતું નથી. તો આ બધી જે ગેરરીતિ છે એ કૌભાંડનો ભાગ છે અને આ જે ફૂડ પોઈઝનિંગ થયું છે એનો મુખ્ય જવાબદાર કોઈ હોય તો એનો કાચો માલ પૂરો પાડનારો કોન્ટ્રાક્ટર છે. એ કોન્ટ્રાક્ટર એટલો શું મજબૂત છે કે તેને બચાવવા માટે સરકારી તંત્ર અને નેતાઓ મહેનત કરે, તો એ ખૂબ જ ખરાબ છે. અમે એની વાત કરી અને સાથે અહીંયા મલાજામાં કોંગ્રેસ પાર્ટીના અમારા નેતા માનનીય સુખરામભાઈ, પૂર્વ વિરોધ પક્ષના નેતા, એમની સાથે અમે મુલાકાત કરતા હતા પુણ્યવાર સ્કૂલની. ત્યારે અમે જોયું કે 1500 જેટલી સાયકલો જે 2023માં વિદ્યાર્થીનીઓને આપવાની હતી એ ખુલ્લા ખેતરમાં પડી છે, કાટ ખાઈ છે, હજુ પણ એનું વિતરણ કરવામાં આવ્યું નથી. તો આ ગેરરીતિ છે કે કૌભાંડ છે એ ખૂબ મોટો પ્રશ્ન છે. કોઈએ એના સુધી અત્યાર સુધી વાત નથી કરી. શાસક પક્ષના ધારાસભ્ય, આ જ જિલ્લાના, આ જ છોટાઉદેપુરના સાંસદ છે, એણે પણ આના વિશે વાત નથી કરી. તો એ ખૂબ જ મોટી ગેરરીતિ છે. અમે અમારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર જો આને વેચશે નહીં તો આવતા દિવસોમાં, કારણ કે આ સરકારી સંપત્તિ છે, એને ખરાબ થઈ જવાની હોય, કાટ ખાઈ જવાની હોય, તેનો યોગ્ય ઉપયોગ થાય એ જવાબદારી સમજીને અમે જે પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હશે, જો રેકોર્ડ મળે તો તે પ્રમાણે અને ન મળે તો અમને દેખાય તે પ્રમાણે, અમે એનું વિતરણ કરવાનો કાર્યક્રમનું વિચારી રહ્યા છીએ. એની અમે વાત કરી અને સાથે આ એકલવ્ય મોડેલ સ્કૂલોમાં શા માટે વાલી સમિતિ નથી, વાલીઓને કેમ ઇન્વોલ્વ કરવામાં નથી આવતા મેનેજમેન્ટમાં, એ અલગ રાખીને શું કૌભાંડ કરવા માટે કરે છે, અને શાકભાજીવાળો કોન્ટ્રાક્ટર ગાંધીનગરથી આ શાકભાજી મોકલાવે, કેટલું બધું વાહિયાત છે. છોટાઉદેપુર જિલ્લો છે, વડોદરા જિલ્લો છે, ખેડૂતો છે, અહીંયાથી નહીં અને તમે ગાંધીનગરથી મોકલાવો, મતલબ કૌભાંડ કેટલું સેન્ટ્રલાઇઝ છે એ છે. અને અહીંયા નવી ભરતી થઈ છે એકલવ્ય મોડેલ સ્કૂલમાં, જે ગુજરાતી ભાષી શિક્ષકો નથી, તો એ કાયદેસર થઈ છે એવું અમે દેખ્યું છે. પણ
વિદ્યાર્થીઓ એની સાથે જોડાઈ જાય એના માટે લિંક ના શિક્ષકો, પ્રાદેશિક ભાષાના એના શિક્ષકોની પણ નિમણૂક થાય અને એ પ્રશ્નો સોલ્વ કરવામાં જેથી શિક્ષણ સારી રીતના ચાલે, એ અમારી માગણી છે. અને બીજી એક મોટી માગણી છે કે અહીંયા સામે કોલેજ હોસ્ટેલ છે. 2012ની યુજીસીની ગ્રાન્ટમાંથી કોલેજ હોસ્ટેલ બની, એનું રિનોવેશન થયું, અરાણમાં એ તૈયાર થઈ ગઈ. આજ દિન સુધી વિદ્યાર્થીઓને તેમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં નથી, એમને એડમિશન આપવામાં આવતા નથી. વિદ્યાર્થીઓ ગામડામાં દૂર દૂરથી આવે છે, એમને રહેવાની ખૂબ મોટી તકલીફ હોય છે, તો વ્યવસ્થા છે તેનો ઉપયોગ શા માટે થતો નથી? આ ખૂબ મોટો પ્રશ્ન છે. મેં માગણી કરી છે કલેક્ટર સાહેબ પાસેથી કે આની તપાસ કરવામાં આવે કે કેમ અત્યાર સુધી એનો ઉપયોગ કરતા નથી. ગ્રાન્ટમાં તો બિલકુલ સ્પષ્ટ છે કે હોસ્ટેલ માટેની આ પૈસા છે અને જગ્યા પણ છે, તો એની તપાસ કરવામાં આવે, જે પણ કોલેજ સત્તામંડળ હોય કે જે પણ હોય, અને વિદ્યાર્થીઓને તાત્કાલિક એડમિશન આપવામાં આવે, અમારી માગણી હતી. તો આ બધા મુદ્દાઓ સાથે અમે રજૂઆત કરી છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા થઈને લોકોના જ્યાં જ્યાં સવાલો છે એ સવાલો જાણીશું, રજૂઆત સાંભળીશું, રજૂઆતો કરીશું અને જરૂર જે પ્રકારની જરૂર પડે તે પ્રકારના કાર્યક્રમ આપવા માટે અમે જાહેરાત કરીએ છીએ.